ठाणे તાલુકાના દાખા ગામે અવિશ્રા માતાના મંદિરે આજે ભાવિક ભક્તોનો ભારે ભીડ જોવા મળી હતી. કોરોના મહામારીના કારણે આ વર્ષે પણ મેળો બંધ રાખવાનું નક્કી કરાયું હતું. જો કે આ વર્ષે કોરોનાનો કેર ઓછો થતાં આ વર્ષે ટેડા માતાના દર્શનને ભક્તોનો ઘોડા પર ઉમટી પડ્યું હતું. શ્રાવણ માસની સાતમના દિવસે વર્ષોથી ધાનેરા તાલુકાના ધાખા ગામે આવેલા શીતળા માતાના મંદિરે મેળો ભરાતો હોય છે. વર્ષો જૂની પરંપરા પ્રમાણે મહિલાઓ ગતરોજ છઠના દિવસે જમવાનું બનાવી આજે સાતમના દિવસે શીતળા માતાને પ્રસાદ ધરતી હોય છે. જોકે આ તહેવાર ખાસ કરીને ગુજરાતમાં અત્યંત ભાવથી મનાવવામાં આવે છે, ત્યારે ધાનેરામાં આવેલ દાખા ગામે ભરાતા મેળામાં તમામ મહિલાઓ પોતાના ગામઠી પોશાકમાં જોવા મળતી હોય છે. જોકે આ વ્રતનું એટલું મહત્ત્વ છે કે શીતળા માતાના મંદિરે ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરેલી હોય કે પછી કોઈ સરકારી ક્ષેત્રની અધિકારી મહિલા તેમજ ગૃહિણી મહિલાઓ પોતાના વારસાગત સંસ્કારોને જાળવી રાખી શીતળા માતાના દર્શન કરતી હોય છે. ત્યારે વર્ષમાં બે વાર ભરાતો શીતળા માતાનો મેળો સતત બે વર્ષ સુધી બંધ રહેતા આ વર્ષે મેળો બંધ હોવા છતાં ભક્તો દર્શન માટે મોટી સંખ્યામાં આવી પહોંચ્યા હતા. ધાનેરા તાલુકાના ગામડામાંથી જૂથમાં મહિલાઓ આવતા મંદિર પરિસરમાં ભારે ભીડ જોવા મળી હતી, તેમજ મંદિરની બહાર દુકાનો સ્ટોલ લગાવતા મહિલાઓના ટોળા થઈ ગયા હતા. જોકે કોવિડ ગાઈડલાઈનને ધ્યાને રાખી ધાનેરા પોલીસે ભીડને ઓછી કરવાનો પ્રયાસ કર્યો હતો, તેમજ મંદિરના આયોજકો કોરોના વાયરસની ગાઈડલાઈન અને નિયમોનું પાલન કરવા માટે જાહેરાત કરતા નજરે પડ્યા હતા. ખાસ કરીને આજે ખેડૂતની દીકરી તરીકે મહિલાઓએ શીતળા માતાને જળ ચડાવી મેઘ મહેર કરવા માટે પ્રાર્થના કરી છે. ચાલુ વર્ષ દરમિયાન વરસાદ ન થતાં ગામડામાં રહેતા લોકો અને પશુધન ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે. શીતળા માતાના મંદિરે ગૌદાન તેમજ અનાજનું દાન કરી શીતળા માતા સમગ્ર ગુજરાત રાજ્યમાં મેઘ મહેર કરવા માટે આજે મહિલાઓએ વિશેષ પ્રાર્થના કરી હતી. વરસાદ એ ભગવાનના હાથમાં છે, જેથી આજે કોરોના વાયરસ દરમિયાન મેળા બંધનું આયોજન હોવા છતાં વરસાદ માટે મેઘરાજાને રીઝવવા માટે મહિલાઓ મોટા પ્રમાણમાં શીતળા માતાના દર્શન માટે આવી પહોંચી હતી. દર વર્ષે શ્રાવણ વદ સાતમના દિવસે શીતળા માતાનો ભવ્ય મેળો ભરાય છે. છેલ્લા બે વર્ષથી કોરોના જેવી મહામારીના કારણે મેળાનું આયોજન કરવામાં આવતું નથી, તો આ વર્ષે પણ ટ્રસ્ટ દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે આપણા ગામમાં મેળાનું આયોજન કરવાનું નથી. અમે બધા કાર્યકર્તા મિત્રોએ સોશિયલ મીડિયાના માધ્યમથી માહિતી પણ મોકલાવી હતી દરેક ગામમાં, છતાં પણ લોકો વરસાદ કોરોનાની મહામારી દૂર થાય એના માટે પ્રાર્થના કરવા માટે મોટી સંખ્યામાં લોકો આવી ગયા હતા. મંદિરના ટ્રસ્ટ દ્વારા પોલીસ મિત્રોને પણ બોલાવવામાં આવ્યા હતા.